वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघा ब्रह्मास्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् જમ તથા વંદે શ્રી પ્રમુખ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા કવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા હા ખલું માનવા એટલે પહેલાંના સમયમાં ઉત્સવ એટલે યજ્ઞ પણ યજ્ઞની જટિલ પ્રક્રિયાઓથી બધા કંટાળેલા એટલે ત્યાર પછી ભગવાન ભગવાનના ભક્ત એમના જન્મદિવસ અથવા કોઈક ધાર્મિક કથાઓ અથવા કે ઋતુ પરિવર્તન એવી પ્રકારના પ્રસંગોના આ ઉત્સવો શરૂ થયા અને એ પણ નદી કિનારે સમુદ્ર કિનારે અરણ્યોની અંદર મંદિરોની અંદર એવી રીતે આ બધા ઉત્સવો એ વખતે ચાલતા હતા હવે ધીરે ધીરે આ બધા ઉત્સવોની અંદર છે ને દૂષણો ભરવા માંડ્યા જુગાર રમાવા માંડ્યા અશ્લીલ ચેષ્ટાઓ થઈ અપશબ્દો બોલાવવા માંડ્યા પછી અમુક કેફી દ્રવ્યોનું પણ સેવન એમાં થવા માંડ્યું એટલે આવા ઘણા પ્રકારના આ બધા દૂષણો અંદર એ ઉત્સવોની અંદર ભર્યા એટલે શ્રીજી મહારાજે એ પોતે વાત કરી કે મારે આ ઉત્સવો તો રાખવા છે પરંતુ એના દૂષણો દૂર કરવા એ કહેતા આઈ કમ ટુ ટુ હાર્મોનાઇઝ નોટ ટુ ડિસ્ટ્રોય આઈ કમ ટુ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ એટલે હું હિન્દુ ધર્મની ફૂલવાડીના ફૂલ ક્યારેની ભાંગેલી પાળોને સમારવા આવ્યો છું એટલે જ્યાં જ્યાં આવા બધા જે હિન્દુ ધર્મના અંગોની અંદર દૂષણો દેખાતા હતા એ એમણે સમાર્યા છે એમણે યજ્ઞો બંધ ન કર્યા એટલે કોઈ એમણે કહ્યું કે અહિંસક યજ્ઞો શરૂ કર્યા ઉત્સવો બંધ ન કર્યા પણ ઉત્સવની જગ્યાએ એમણે પછી સમયાનું સ્વરૂપ આપ્યું કારણ કે મેળા બની ગયેલા એટલે એમ કહ્યું કે જેમ લોક થાય છે ભેળા એમ સમજશો નહીં આ મેળા એમણે મેળાની જગ્યાએ આ કર્યા એટલે હિન્દુ ધર્મથી કોઈ નવો ધર્મ નહીં પરંતુ એમણે એની અંદર સુધારાઓ બધા ખૂબ કર્યા અને ઉત્સવોને આ પરિશુદ્ધ કર્યા જેમાં કથા વાર્તા કીર્તન ભજન એ બધું થયા કરે એવી પ્રકારનું એમણે કાર્ય સમયમાં કહ્યું અને એ સમયમાં એ વખતે એમણે આ શુદ્ધ ભક્તિભાવથી આ પ્રજાને ભાવ હિંડોળે એમણે એ ઝુલાવી હવે તમે જુઓ કે બારે મહિનાના ઘણા બધા પર્વોનો ઉત્સવો બધા થયા કરતા હોય છે અને પરંતુ જે ચાતુર્માસમાં છે ને એની વિશેષતા છે હવે એ ચાતુર્માસ છે એ આંતરજાગૃતિનું એક પર્વ કહેવાય છે હવે એની જરા કથા થોડી સાંભળી લઈએ કે કશ્યપની બે પત્નીઓ દીતીના દીતી અને એના બે સંતાનોનો મોટો વિસ્તાર જે દિતિના દૈત્યો અદિતિના આદિત્યો એટલે કે દેવો હવે કોણ જાણે એ આ દૈવીના આસુરી સંપત્તિનું યુદ્ધ પહેલાંના વખતથી જ ચાલ્યું આવે છે અને એ વખતે આ યુદ્ધ ચાલ્યા કરતું હતું અને દર વખતે આ જે બધા જે દેવો હારતા હતા અને પછી એ ભગવાન પાસે ગયા કે અત્યારે દાનાઓનો કાળ વધારે સારો છે એટલે તમારે જીતા એવું નથી પરંતુ તમે એમની સાથે મૈત્રી કરો કારણ કે તમારા બધા મરે છે એમાંથી બચવા માટે અમૃત સમુદ્રમાંથી કાઢવાનું છે એટલે તમે ભેગા થઈને અમૃત કાઢવાનું કરો અને એમ કહેજો કે અમે તમને પણ ભાગ આપીશું એટલે તૈયાર થશે અને એ રીતે સમુદ્ર મંથન થયું હવે સમુદ્ર મંથન થયું અને એમાં ચૌદ રત્નો નીકળ્યા અને એમાં ચૌદમાં રત્ન રૂપ એ તો પછી દાનવ દાન દેવોએ પોતપોતાની રીતે વહેંચી લીધા પણ જેમની નજર જ અમૃત ઉપર હતી તો એ ધનવંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા એ વખતે જયંતનો પુત્ર અરે ઇન્દ્રોનો પુત્ર જયંત એ દોડ્યો અને ઝૂંટવી લીધો અને લઈને દોડ્યો દાનાઓ પાછળ પડ્યા અને પછી એની એ ચાર જગ્યાએ થાક ખાવા માટે એને કુંભ મૂક્યો અને એ જગ્યાએ આજે કુંભ મેળા થાય છે હરિદ્વારની અંદર અલ્હાબાદની અંદર ઉજ્જૈનની અંદર અને નાસિકની અંદર એ ચાર નદીઓની ઉપર આ કુંભ મેળા આજની તારીખે પણ આ થાય છે એટલે એ દૃષ્ટિથી પછી તો એ બધાએ એને પકડ્યો અને એ વખતે કંઈ નિકાલ નિકાલ થતો નહોતો ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને એના રૂપમાં બધા મોહ પામ્યા અને કહ્યું કે ભાઈ તમારે શું છે કે ભાઈઓ છે અમે આમ તો પણ આ રીતે અમારે અમૃત માટે આવો ઝઘડો થયો છે કે એમાં શું હું તમને સરખે ભાગે વહેંચી દઉં એમ કરીને પંગત બનાવી દીધી અને અમૃત બધા દેવોને પીરસવા માંડ્યા અને એ પ્રમાણે એમણે દેવોને અમૃત પાઈ દીધું એટલે દેવો તો અજર અમર બની ગયા અને દાનાઓ જોતા રહી ગયા અને જવું કાં તો દગો થયો અને આવું થયું એટલે ત્યાં જ ક્ષીરસાગર ઉપર જ મહાભીષણ બધો સંગ્રામ જામી ગયો અને એમાં જે બલી હતા અસુરાના અધિપતિ એને મારી નાખ્યા અને પછી એને લઈ અને એ લોકો ગયા હવે એમની પાસે એક ફેસિલિટી હતી શુકરાચાર્ય એ જીવતા કરતા પણ કોઈ વખતે રસા રસાયને મનાય એટલે એમના અમૃતનો ખ્યાલ આવ્યો કે પછી આપણે અમૃત પીલીએ તો વાંધો ના આવે એટલે એમને કહ્યું કે આ બલીને જીવતો કરો એટલે બલિ જીવતા થયા અને પછી આ પ્રમાણે એ બલીએ આ પ્રમાણે કહ્યું કે આમ તો ઇન્દ્રને જીતવો મુશ્કેલ છે પણ આપણે જો સો યજ્ઞ કરીએ એટલે સતત કરતુ કહેવાય છે ક્રતુ એટલે યજ્ઞ તો પછી આપણે ઇન્દ્રને જીતી શકીએ એટલે એ એના એના સ્થાનને પ્રાપ્ત કરી શકીએ એટલે એણે નવ્વાણું યજ્ઞ કર્યા અને પછી ઇન્દ્રને ચટપટી થઈ કે હવે મારું સ્થાન તો ગયું એટલે એ સમયે પછી એ ભગવાન પાસે ગયા દેવો આ દેવો થાકે ને પછી જ ભગવાન પાસે જાય બાકી કંઈ તકલીફ આપે નહીં એવી પ્રકારના અને પછી ભગવાને કહ્યું કે ભલે હું એ બધું બતાવું છું અને પછી એમની બધી કથા તો લાંબી બહુ છે પણ એમણે કહ્યું કે અદિતિ માતા પયોવ્રત કરે અને એ રીતે હું ત્યાં જન્મ ધારણ કરીશ અને આગળની વાત પછી આગળ ચાલશે અને એ રીતે ભગવાને વામન રૂપે એટલે ઇન્દ્રના નાના પીર એનું નામ ઉપેન્દ્ર પણ કહેવાય છે એ રીતે જન્મ ધારણ કર્યો અને એ જે પછી કહે છે કે ચાલો વામન દ્વાદશી કહેવાય છે ભાદરવાસ સુધી દ્વાદશી અને ત્યાર પછી એ બલી ત્યાં ગયા જે ભરૂચ અને ભૃગુ કચ્છ કહેવાતું ત્યાં યજ્ઞ ચાલતો હતો અને ત્યાં જ્યાં ગયા અને એ સમયે ત્યાં જઈને પછી એમણે આ પ્રમાણે બલીને બહુ બહેન બલી બલી પાસે જઈને એના કુળનું પ્રશંસા કરી બહુ રાજી થયો કે માગો માગો ત્યારે એમણે એવું કહ્યું મને ત્રણ પ્રગલા પૃથ્વી આપો અને બસ કે ત્રણ જ આ કે જેને ત્રણ ડગલા પૃથ્વીથી સંતોષ નથી એને સમગ્ર ભૂમંડળનો રાગ મળે તો પણ સંતોષ થાય નહીં એટલે આવું સરસ સત્ય એમના મોઢામાંથી સરી પડ્યું અને પછી તો આ પ્રમાણે એમના ગુરુ શુક્રાચાર્ય જાણી ગયેલા કે આ કંઈ દગો છે એટલે એ કે ભાઈ આ તો વિરાટ છે તું સમજે વામન નથી નાના એ કે જો આજે જો વિરાટ કરતાં ભગવાન તમે કહો છો એ હોય તો મારા કેવા ભાગ્ય કે આજે મારો હાથ ઉપર છે ને એમનો નીચે છે માટે મેં સંકલ્પ કર્યો છે એટલે હું આપીશ જ અને એ વખતે શુક્રાચાર્ય ઘણા પ્રયત્ન કર્યા પણ કંઈ અટક અટક્યું નહીં અને ત્યાર પછી તો ભગવાને આ પ્રમાણે આ રીતે બે એક બે પગલાંમાં તો એનું આખું સત્યલોક સુધી પગલું લઈ લીધું આખું બ્રહ્માંડ માપી લીધું ત્રિલોક તો ઠેઠ ઠેઠ બ્રહ્માંડ સુધી અને એ વખતે બ્રહ્માએ કમંડળોથી ભગવાનને ચરણ પકડ્યા અને એમાંથી આકાશ ગંગા થઈને પછી ભગીરથ નીચે લાવેલા એ વાત આગળ છે એટલે એ પ્રમાણે હવે કહે છે ત્રીજું પગલું ક્યાં કારણ કે તું બંધાઈ ગયેલો ત્યાં કહ્યું કે હું આપીશ એટલે એને ના વરુણના પાસથી બાંધ્યો અને પછી તો એણે કહ્યું જુઓ આ મારું શરીર પણ પાર્થિવ છે મૂકો માથા ઉપર પગ અને ભગવાને માથા ઉપર પગ મૂક્યો અને સીધો અતલ વિતલ અને સુતલ ત્રીજા બેઝમેન્ટની અંદર નાખી દીધો અને એ વખત ભગવાન પ્રસન્ન થઈ ગયા કે માઘ માગ બલી તો ખરેખર મારું કાર્ય કર્યું અરે મારું વચન આ પ્રમાણે રાખીને આપ્યું મને બધું સર્વસ્વ સમર્પણ આત્મનિવેદન ભક્તિ કરી ત્યારે કે મારે બીજું કંઈ જોઈતું નથી તમે આવી રીતે મને અખંડ દર્શન આપો એટલે એમને એ દર્શન આપવાનું કર્યું લક્ષ્મીજીને મૂંઝવણ થઈ કે તો છતી ધણી આપણે તો વિધવા થવાનું થયું કારણ કે હવે ભગવાન તો ત્યાં જતા રહ્યા હવે શું કરવું એટલે રાખડી લઈને ગયા અને બલીને ભાઈ કરીને રાખડી બાંધી કે બેન શું આપું અરે કે ભગવાન પાછા આપી દે મારા ધણી એ કે પણ ભગવાન કે હું વચનબદ્ધ થયો છું પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની એક સભા થઈ અને કહ્યું કે આપણે ત્રણ ત્રણ મહિના ત્રણ ત્રણ ચાર ચાર મહિનાના વારા કરીએ એટલે આ પ્રમાણે દેવશયની એકાદશીથી આપણે કહે છે ને દેવ પ્રબુદ્ધિની એકાદશી સુધી વિષ્ણુ ભગવાનનો વારો આવ્યો વિષ્ણુનો એટલે એ વખતે ભગવાન ત્યાં એ હંમેશા જાય છે એટલે એ વખતથી ચાતુર્માસનો પ્રારંભ થયો હવે આમ જોઈએ કે ભગવાન જ્યારે આ અહીંથી શયન કરવા જાય છે એમ કે છે દેવશયની બોલે છે શયનનો અર્થ એવો સમજવો કે જ્યારે આપણા પાસેથી દૂર થઈને બીજા જાય એટલે શયન જેવું જ કહેવાય ને એટલે એ સમજીને હવે ભગવાનને રાજી કરવા માટે ભગવાન વાછા વળે ત્યાં સુધી એમની પ્રસન્નતા માટે આપણે એ વ્રતો ઉપવાસ કરવા એટલે એ દ્રષ્ટિથી એ પછી બધા વ્રતોનું અને એ બધું શરૂ બધું થયું એટલે આપણે કહીએ ને કે આ દેવશયની એકાદશીથી માંડી અને આ પ્રમાણે આ દેવ પ્રબોધિની એકાદશી સુધીના જે વ્રતો છે એ બધું કહેવાય ને આખા જે ચાતુર્માસ એમાં આપણે જોયું કે આત્મનિરીક્ષણ માટે છે એટલે આપણા માટે જાગૃતિનું આ પર્વ કહેવાય એટલે એ ભક્તિ દ્વારા આપણે આ જાગૃતિ કરવાની છે એ આપણે આમાં સમજવાનું હોય છે હવે આપણે જોઈએ કે અત્યારે ભક્તિની ચાતુર્માસમાં મોસમ જામે છે હવે આ એકાદશી અને આપણે નિર્જળા એકાદશી પણ કહીએ છીએ હવે આપણે જો શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું છે ભગવાનને રીઝવવા માટે વ્રતો કરવા વિશેષ નિયમો ધારણ કરવા એટલે કે આ ભગવાનની કથા શ્રવણ કર્યું પછી ગરીબ ભક્તો એક ટાણા કરે અને જે સંતો હોય એ તો પાણા છે ખટરસ છે પછી બધા ચાંદ્રાયણ છે અને બધા ઘણી પ્રકારના વ્રતો આ બધા સંતો કરતા હોય છે પછી કથા શ્રવણ વાંચન ભજન કીર્તન મહાપૂજા નામ સ્મરણ સ્ત્રોત્રપાટ પ્રદિક્ષિણા દંડવટ આ બધા વ્રતો આ વિશેષ કરવાને જે કરીએ ને યાદ રાખો ને એનાથી વિશેષ એવી રીતના કરવા એ વખત તીર્થયાત્રા થાય પારાયણો પણ થાય છે પછી બધા સંતો પધરામણીઓ પણ કરે છે સ્વામીનામાં અને પછી નિયમો ધારણ કરે છે બધા જુદા જુદા અમે આગળ કહ્યા ને વાંચનના અને બીજા ત્રીજા એ બધા નિયમો છે ને એ સદગુણોની વાડ છે અને એ નિયમો શિર સાટે આપણે પાળવાના એટલે આ રોજના નિયમનો તો છે પણ આ વિશેષ નિયમો એ આપણે શિર સાટે પાળવાના અને આપણે જોઈએ છીએ કે પછી અમુક વસ્તુઓ આ ચોમાસામાં વરજે હોય છે રીંગણાં છે મૂળા છે મોગરી વગેરે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલે એનો ત્યાગ કરવાનો હોય છે આપણે જો કે દરેક ક્ષેત્રની અંદર નિયમો તો હોય હોય ને હોય જ તમે જો કોઈ પણ ક્ષેત્ર હોય નિયમ વગરનું કોઈ હોય નહીં ભલે ભગવાનમાં ન માનતા હોય એવા દેશો પણ એ પ્રકારના દેશના કાયદા હોય નિયમ કાયદા હોય જ નિયમો એ પાળવા જ પડે છે કે ભાઈ ચોરી ન કરાય બે વિચાર ન કરાય પછી અમુક વખતે તો બધું હોય છે ને કે પછી એ લૂંટફાટ ન કરાય એવા બધા કાયદાઓ હોય છે જે કોઈ જમણી બાજુ કરાય જે રીતનો દેશનો કાયદો હોય ત્યાં મોટર ચલાવવાની હોય છે પછી ટેક્સ ભરવાનો હોય છે એ બધા નિયમો હોય છે એ નિયમોમાં જો ન તો એને સજા ચોક્કસ થાય છે સ્વચ્છતાના નિયમો હોય અમુક જગ્યાએ થૂંકવું ના થૂંકવું વગેરે એટલે એ બધા નિયમો આપ જો કે સૂર્ય અને ચંદ્ર છે ને એ પણ નિયમમાં રહે છે એટલે બધા પૂજાય છે એટલા માટે નિયમો રાખવાના અને નિયમો પાછા પાક્કા પાડવાના હો પાછા જેમ પહેલાં કાઠીઓએ નિયમો લીધેલા ચાતુર્માસની અંદર અને પછી કહે આપણે ચોખા ન ખાવા કોઈ કે ચાલો આપણે ઘઉં ન ખાવા હવે એ વખતે જલેબીને રસોઈ આવી તો પછી ફેરવીને ઘઉં પછી એમણે ચોખા ઉપર ફેરવી દૂધપાક આવ્યો કે હતી એ નહીં એમ કરીને પાછી ઘઉં ઉપર ફેરવી તો એવી રીતે નિયમો ફેરફાર ના થવા જોઈએ શીર સાટે નિયમો બધા પાળવાના હોય છે જેમ સગરામને પેલો તોડો આવ્યો તો લીધો નહીં કારણ કે પારકી વસ્તુ ન લેવી સ્વરા ખાચરને પણ આ બ્રહ્મચર્યોને નિયમ હતો તો કુલટા સ્ત્રી રાત્રે જસ્તરમાં મોકલી ગઈએ તો એ વખતે તલવારું ગામીને કહ્યું કે આગળ જ બધી સવારી નાખીશ અભયસિંહે પણ એમણે આ જે જામ સાહેબની દરબારમાં દારૂ ન પીધો આપણા નંદા સાહેબ જે શાસ્ત્રી મહાનના ચુસ્ત શિષ્ય આપણા ભારત રત્ન વડાપ્રધાન ભારતના બે વખત હવે એમનો પણ નિયમ એટલે પાકો નિયમ ચેષ્ટા બોલવાની વગેરે જે નિયમો બધા છે એ રાતના બે વાગે પણ બધા નિયમ કરીને સુવે કે સો માળા ફેરવવાની પછી આ પ્રમાણે આવી રીતે આ ત્રણ વચના વાંચવાના પછી વચ્ચે સ્વામીની વાતો વાંચવાની પછી પૂજા કરવાની આ બધા નિયમો અને વિશેષ નિયમો એ બહુ પાળતા એમાંથી આપણો શું ફાયદો થાય રાજીપો જ્યારે પ્રગટ પ્રભુને પામીએ ત્યારે સાધનો તો આવ્યો અંત પણ પછી જે જે કરવું એને કરવા પ્રસન્ન એટલે રાજીપો આપણને મળે એ બહુ મોટામાં મોટી વાત છે હવે તમે જો આપણે જોઈશું હવે લાઈન સર દ્વારા કે ચાતુર્માસના જે પર્વોને તહેવારો કહેવા આવે છે એમાંથી સૌથી પહેલું આવ્યું આપણી ગુરુ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા છે ને એની અંદર આપણે જોઈએ થોડું ટૂંકમાં તો દરેક ક્ષેત્રની અંદર ગુરુની જરૂરિયાત હોય છે જીવન છે ને સુખ દુઃખમય છે એટલે એ વખતે આપણા જીવનની અંદર પણ આપણે ફેંકાઈ ના જઈએ હતાશા નિરાશામાં એટલા માટે એમાં પણ ગુરુ જોઈએ તો જેમ ઇન્દ્રને વિરોચન એ બંને રાજાઓ હતા પરંતુ દુઃખી હતા મનના બધા ઘણા બધા દુઃખ તો હોય છે દરેકને અને એ પ્રજાપતિ ગુરુ પાસે જઈ અને શાંતિ પામ્યા ત્યાગીની અંદર અમારા જે નારદજી સર્વ શાસ્ત્ર વિશારદ હતા છતાં પણ કે હમ સોચા મેં હું દુઃખમાં છું અને પછી શાંતિ માટે એ પછી એ કુમારના પાસે નામના ગુરુ પાસે ગયા અને એમણે કહ્યું કે ભૂમા તત્સુખમ ભગવાનની અંદર જો દ્રષ્ટિ પડશે ને તો આ બધું જ આ લેખે લાગશે ભણેલું એટલે એને પણ જરૂર પડી એટલે કે છે ને ગુરુબીને કોણ બતાયે બાટ બડા વિકટ ગયમગાટ ગુરુ વગર કોઈ રસ્તો બતાવ્યો છે જ નહીં એટલે આ ગમેવા મોટા હોય તેવા તો બધા પડ્યા છે કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર માયા મનમાં મગરૂર ડાયા પીલાણા ઢાઢમાં ચાવી કીધા ચકચૂર ચાવી કીધા ચકચૂર સેવો ગુરુ હરિસંતને બસ એક જ ઉપાય છે કે જેનામાં હરી રહ્યા છે એવા સંતોનું સેવન મન કર્મ વચન કરીએ ત્યારે આપણે આ બધાથી પાર પાડીએ એટલા માટે એવા ગુરુ આપણને મળવા જોઈએ કે આઠ પ્રકારના ગુરુ કહેવાય એક છે ચંદન ગુરુ કે જેની પાસે રહીએ તો પ્રભુ ભક્તિની સુવાસ આપણને પ્રાપ્ત થાય ત્યાર પછી કે વિચાર ગુરુ કે જેના સમાગમથી આપણા બધા વિચારો પ્રભુમય થાય પછી કહે છે અનુગ્રહ ગુરુ કે જેની કૃપાથી આપણને ભગવાન મળે ત્યાર પછી કહે છે કે પારસ ગુરુ એટલે આપણે પોતા જેવા કરે ત્યાર પછી કચ્છ ગુરુ આપણને દ્રષ્ટિ દ્વારા સેવે ત્યાર પછી કે દર્પણ ગુરુ કે જેનું જીવન છે ને અનુકરણીય હોય ચંદ્ર ગુરુ કે જેમાંથી આપણને શીતળતા પ્રાપ્ત થાય પછી કહું છે ગુરુ કે વૃત્તિ દ્વારા આપણને સેવે આઠે પ્રકાર જેમાં છે એવા ગુરુ આપણા આ પરમ ગુણાતીત ગુરુ પરંપરામાં છે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે તો આ ગુરુ પૂર્ણિમાનો મર્મ છે એટલે એના લક્ષણોમાં કાંતા કનક સૂત્રે અને વિષિત સકલમ જગત તાસુ તેસુ પ્રયુક્ત એમ દિવ્ય પરમેશ્વર કાંતા અને કનકથી તો એટલે શ્રી ધનથી બધું જગત વિંટળાયેલું છે એથી વિરક્ત હોય એવા જે ગુરુ છે ને એ પરમેશ્વરનું સ્વરૂપ છે ભગવાન એમાં અખંડ રહે છે બીજું યાદ રાખો ગુરુ ચિરંજીવી છે એનું રૂપ બદલાય પણ એમનું જે સ્વરૂપ અક્ષર સ્વરૂપ એ બદલાતું નથી એટલે એમાં સદા નિર્દોષ ભાવ રાખો હવે આપણને કહે ગુરુ દક્ષિણામાં ગુરુ પૂર્ણિમામાં ગુરુને દક્ષિણા આપવામાં આવે છે હવે આપણે શું દક્ષિણા આપીએ ગુરુ તો આ આ ગુણાતી જ છે અનંતકુટી બ્રહ્માંડો એમના રૂવાડે ઉડે છે એટલા માટે બધું આપણે તો કંઈ આપી શકીએ નહીં એમને પરંતુ કહે છે કે આ પ્રમાણે એમને આપવા માટેનું એ જ છે કે આપણે એમને મન અર્પણ કરવું કે એમને મન અર્પણ કરું શંકરાચાર્યજી પણ કહે છે ને ગુરુ રંગરી પદ્મી મનસ્ચેદ લગ્ન તથા કેમ તથા કેમ તથા કેમ તથા કેમ ગુરુને મન સોંપી દઈએ એટલે પછી બસ આપણું કાર્ય શરૂ થઈ જાય ગુરુ આપણો ઘાટ બની નાખે જેમ કે છે બ્રહ્માનંદ સ્વામી કે આપણો કેવો ઘાટ બદલી નાખે છે તે પણ બધું સમજવા જેવું છે કે ગુરુદેવ જનની અત્યંત સુખ ગુરુ પાયો ગુરુ ગુરુ પાવ શીતળતા શિષ્ય ભાવ ગુરુદેવ પિંડ હું મેરાયો હૈ કહત હે બ્રહ્માનંદ કંદ સુખ દયા સિંધો ગુરુદેવ મેરો ઘાટ બનાયો હે કે આપણા હાથ પગ કાન બધા તો છે પણ એ બધા પ્રભુમય બનાવી દીધા એટલે આપણો આખો ઘાટ બદલી નાખ્યો જીવ ભાવમાંથી આપણને બ્રહ્મામાં લઈ ગયા કેટલી મોટી કૃપા કરીને ભગવાનની સેવામાં મૂકી દીધા બસ આ છે ગુરુ પૂર્ણિમાનો મર્મ આગળ જઈએ તો હિંડોળા આવે છે આપણે જોઈએ કે એ ઋતુ એવી છે કે આ પ્રમાણે અષાઢી બીસથી શ્રાવણ બીજ સુધી બધાને હિંડોળાનો બહુ મહિમા એટલે કે છે કે સેવાયામ લૌકિક યુક્તિથી સ્નેહ પ્રયોજકે કે આવું બધા કેવી રીતે ઉત્સવો બન્યા હશે જેમ આપણને હિંડોળામાં ઝૂલવાનું ગમે તો એ રીતે આપણે ભગવાનને પણ ઝુલાવીએ કે આપણે યથા દેહે તથા દેવે જેવું એટલે એ દ્રષ્ટિથી આ હિંડોળા શરૂ થાય છે અને એની અંદર આપણે જોઈએ તો આગના લોપીએ તો હિંડોળો દૂર જાય આગના પાળીએ તો હિંડોળો નજીક આવે એટલા માટે મહારાજ પણ બધા હિંડોળે ઝૂલતા વલતાલ ગામ ફૂલવાડીએ રે વાલો મારો હિંચે હિંડોળે આમાની ડાળ એ પ્રસિદ્ધ પદો છે હરીને હિંડોળે દેખતા જોઈએ ને તો બીજો જન્મ લેવો ન પડે આપણે પણ ત્યાં જોઈએ કે યોગીજુ મહારાજ અને પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં મહંત સ્વામીના વખતમાં પણ અત્યારે બધા ભક્તો હિંડોળાની અંદર ઠાકોરજી સહિત ગુરુને પધરાવી અને આ લાભ લે છે ત્યાર પછી આવે છે રક્ષાબંધન જે શ્રાવણી પૂર્ણિમા હવે બધાને રક્ષા જોઈએ છે દરેકને અમારા સારંગપુરના મોર પણ રાત્રે ઊંચે બેસી જાય છે જીવ આપણે ઘણી વખત એવું થઈ જાય કે આ પ્રમાણે આપણે જીવન રક્ષા એ જ જીવન બની જાય ઘણી વખતે એટલે જીવનની મધુરીમાં મારી જાય એમાં જીવનનો આનંદ ઉડી જાય છે અત્યારે બધો આ પ્રમાણે જોઈએ કે ન્યૂટ્રોન સંસ્કૃતિઓનો યોગ છે આમાં બધા આપણે જોઈએ કે બધા ભયની અંદર ભયમાં રહે છે પરંતુ બધામાંથી બચવા માટે ભગવાનની શરણાગતિ છે ને એ જ રાખવી એ રક્ષા કરશે હવે દેહ તો ગમે ત્યારે ગમે ત્યારે પડીએ પડવાનો જ કારણ કે મૃત્યુલોક છે રક્ષા માગી માગીને કેટલું બધું થાય આપણે જો ઘણી બધા રાખડીઓ જેણે જેણે બાંધેલી છે એ બધાના પણ મૃત્યુ તો થયેલા જ છે એટલા માટે અંતેના ગજાલીસમાં કહ્યું કે અહમતરૂપી માયા થકી રક્ષા માગવાની કુસંગ થકી આપણને રક્ષા માગવાની જેને અહમત મને મારું માયા ના હોય એવા સંતોનો સમાગમ માગવાનો પછી જેમ પ્રહલાદે માગ્યું કે ઇન્દ્રિયોના ગણ થકી હે ઋષિ ભગવાન મારી રક્ષા કરજો એ પ્રકારે આપણે રક્ષા માગવાની એટલે એ બહુ જરૂરી છે પછી આ દિવસે યજ્ઞો પવિત્ર બદલે છે બ્રાહ્મણો બધા એ પણ એક દિવસ કહેવાય છે અને આ એક રિવાજ ચાલે આવ્યો કે બેન છે હવે એ ભાઈને રાખડી બાંધે છે એટલે એ દૃષ્ટિથી એનો અર્થ એ થયો કે એની રક્ષા જે થાય એક પ્રકારના ભાવનાથી આ પ્રકારના કાર્યો થાય છે એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેને તમામ વધાવે રક્ષે માચલ જાચલ એમ બ્રાહ્મણો બોલતા હોય છે આ દિવસે તમે જુઓ મધ્યના નવમાં વચના પ્રમાણે શ્રીજી મહારાજ પણ રાખડીઓ પહેરેલો એમાં એમ વર્ણન આવે છે આ દિવસે હૈગ્રીવ નામનો અવતાર આવ્યો અને આ પ્રમાણે એણે પણ મધુને કૈટભ નામના બધા અસુરોનો નાશ કર્યો એટલે એ પણ આજ પ્રસિદ્ધ દિવસ છે આ દિવસે નાળિયેરી પૂનમ કહેવાય છે કારણ કે એક વખત દરિયામાં કોઈ આ ડણખા ડૂબી ગયેલી ત્યારથી બધા નાવિકો આ નાળિયેરથી ભગવાનની પૂજા કરે છે એ આ પ્રકારનો અર્થ એનો આ છે જન્માષ્ટમી તો બહુ અદ્ભુત છે તેમાં એમ કહ્યું છે કે ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે દરેક યુગની અંદર ભગવાનના જે અવતાર થાય છે એ ધર્મની સ્થાપના માટે થાય છે હવે ભગવાન કારાગૃહમાં જન્મ્યા એનો અર્થ એ થયો કે આખું જગત એ કારાગૃહ જેવું જ છે અને એમાંથી આપણને છોડાવવા માટે પોતે એમાં પધારેલા છે અને એ પ્રકારે એમનો આ રીતનો જન્મ થયો એટલે એમણે એ જ કાર્ય એમના જીવનમાં કર્યું છે આ ધર્મનો નાશ કર્યો છે કંસ જીવાઓનો અને ધર્મનો ઉદ્ધાર કર્યો છે સાથે ગોપીઓનો પ્રેમ પણ એમણે ખૂબ જ એમણે આ અંગીકાર કરેલો છે ગોપીઓનો અને ગોપીઓ પણ ખરેખરી મય થઈ ગયેલી હતી ભગવાનની સાથે અતિ હેતપ્રીતવાળી હતી ભગવાન એને મહારાસ પણ ત્યાં રમાડેલો મહારા રાસનો અર્થ જે છે રસોવય સહ રસ સ્વરૂપ ભગવાન છે અને રસ રસ રસ્ય ભાવહથી રાસ મય બની જવું એનું નામ કહેવાય રાસ ખાલી એમને ડાંડિયા પીટવા એવું નથી પરંતુ રસમય બની જવાનું ભગવાનમય બની જવાનું ભક્તિમય બની જવાનું એટલે આ પ્રમાણે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા છોડતા હતા ત્યારે એ ગોપીઓ એમની મરજી જાણીને એ પછી એ આળી સુતેરી ઊભી થઈ ગઈ એટલે ભગવાનની મરજી જાણવું એ પણ આમાંથી આપણને થાય છે જ્યારે ભગવાને ઉદ્ધવજીને ત્યાં આગળ મોકલ્યા કે મારા સમાચાર તમે એમને ગોપીઓને કહેજો ત્યારે એ વખતે ઉદ્ધવજી ત્યાં પહોંચ્યા અને ગોપીઓની ભક્તિ જોઈને આશ્ચર્ય પામી ગયા અને એમણે બધી જેટલી બધી સ્મૃતિઓ કૃષ્ણની અઢળક એમણે વર્ણન કરી ત્યારે એ સમયની અંદર એને થયું કે જ્યાં કૃષ્ણ છે મથુરામાં ત્યાં નથી અને જ્યાં દેહિક દેહ ફિઝિકલી નથી ત્યાં છે કારણ કે ગોપીઓ તો કહેતી હતી કે અહીંયા તો રોમ રોમ શ્યામ હૈ ઉદ્ધવ તું ભય બોરે પાતી લે કે આ દોરે જોગ કહા રાખે યા તો રોમ રોમ શ્યામ હૈ તો અને અમારા હાડકામાં કોઈ ફૂંક મારશે મરી જઈશું તો એમાંથી પણ કૃષ્ણ અવાજ નીકળશે તો આવી પ્રકારનો એમાં અર્થ છે આગળ જોઈએ તો રૂકમિણીનું હરણ થયેલું હવે રૂકમિણી છે ને એણે તો ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ સાંભળેલા શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ એનું ચિત્ત છે એ ભગવાનમાં પછી પહે ગયેલું અને થયું કે હવે મારે એમને જ વરવું ભગવાનને જોયા નથી પણ ભગવાનને જેણે જોયા છે એના થકી ભગવાનના ગુણો સાંભળેલા છે એટલે એ દૃષ્ટિથી એના સગપણ તો શિશુપાલ સાથે થયેલું પણ એને હવે કૃષ્ણ ભગવાનની લગ્ન લાગી ભગવાનને પત્ર લખ્યો ભગવાન ત્યાં પધાર્યા એનું હરણ કર્યું અને પછી રૂકમિણી એ ત્યાં ત્યાંની મહારાણી થયા દ્વારિકાની એ વાત તો બહુ જુદી છે પણ એમાંથી ભાવાર્થ એ થયો કે ભગવાનના જન્મ સાક્ષાત્કાર છે એવા જે સંત છે એ સંતના થકી આપણને ભગવાનનો આશરો થાય છે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે એટલા માટે જેમ કુશળ કુંવરબાઈએ પણ આ કથા સાંભળીને એમણે થયું કે જ્યાં સુધી પ્રગટ ભગવાન આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કલ્યાણ ન થાય અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા અને એમનો ઉદ્ધાર કર્યો એટલે આ વાત આવી પછી સરસ વાત આવે છે કે યોગેશ્વરે કૃષ્ણે ધર્મને બ્રહ્મવર્મણી સામ સ્વામકાષ્ટા મધુના પેતે ધર્મઃ કમ શરણમ ગતઃ ભગવાન કૃષ્ણ હતા ત્યારે ધર્મ એમના શરણે હતો પણ જ્યારે કૃષ્ણ ભગવાન નથી ત્યારે ધર્મ કોના શરણે ગયો ત્યારે એ કહ્યું કે એ ઉદ્ધવ મારા થકી અણુ માત્ર ન્યૂન નથી એટલે ભક્ત દ્વારા ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ રહે છે એ વાત પણ આપણને આ ઉત્સવમાંથી પ્રાપ્ત થાય છે હવે આગળ વાત આવે છે જલ જીલણીની એ જલ જીરણી છે એ પણ સમજવા જેવું છે કે નવું પાણી આવે છે નવું જૂનું ભેગું થાય અને પછી ભાદરવામાં બધું સ્થિર થઈ જાય ત્યારે પછી ભગવાનને જળ જીલવાનો આપણો એક આ ભક્તિ ભર્યો પ્રસંગ બને છે અને એ વખતે ભગવાનને જળ જલાવે છે પાંચ વખત આરતી કરવામાં આવે છે અને પ્રસાદ ધરાવવામાં આવે છે અને આ બધું શરૂ થયેલું કે ગોપીઓની સાથે ભગવાને નૌકા વિહાર કરેલો એમનું દહીંનું જે દાણ લીધેલું એ બધા પ્રસંગોથી આ જલજીણી શરૂ થયેલી છે એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આવી રીતે જળનો બહુ મહિમા છે આ જળજીણીનો અને એની સાથે એક કથા પણ જોડાયેલી છે વિઘ્નુષવાન સ્વામી એમના એક કાવ્યમાં કહ્યું છે કે બાવરો બેસાડ્યો વાણે રે અને એ માનું પડ્યો હું બંદી ખાને રે આખી કવિતાઓ તો હું ગાતો નથી પરંતુ ભાવાર્થ એવો બને છે કે એક એક માણસ હતો હવે એ બાવરા જેવો જરા થોડો જેમ ગાડા જેવો લાગે પણ હતો તો આ ભક્ત જેવો અરે પેલો મુક્ષ જેવો અને એને થયું કે આ ભવસાગરમાં ડૂબકા ખાય છે તો ભગવાન ભવ જલ તારીકા લઈને આવેલા કે ચાલો એને આમાં બેસાડી દઈએ અને એને એમાંથી બેસાડી દીધો હતો કે નરનારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા બળવંત બાય ગ્રહીને કાઢતા બારણે રે વારે વારે જાઉં એટલે ભગવાનને વારે વારે વારણે જવાની વાત કરે છે કે આપણને આમાં બેસાડ્યા પણ આપણા સ્વભાવ અને આપણી પ્રકૃતિથી આપણે એમાં હખણા બેસી શકતા નથી અને પછી આપણે ઠેકીને નીકળી જઈએ છીએ કારણ કે આમાં બધા બંધો ન આવે સત્સંગી થઈએ એટલે નાવું ધોવું પૂજા પાઠ પવિત્ર રહેવું ધર્મ નિયમ બરાબર પાડવા એ બધું ફાવે નહીં એટલે ઘણા લોકો બોટ છોડી દે છે એટલે એ કયું માન હોય કોઈ ઈર્ષા હોય કોઈ હઠ હોય એવી રીતે જે મલેૈયાએ છોડી દીધી ફૈબાએ છોડી દીધી નૌકા જુવા ખાચરથી પણ છૂટી ગઈ કૂદીને પડ્યા પાછા હજી બધી કાઢ્યા હતા એમાં જ બધા ગયા એવી પરિસ્થિતિ થઈ છે એટલે આપણે પણ એટલું યાદ રાખીએ કે આમાં આપણે સખડા રહીએ ગુરુની આજ્ઞા પ્રમાણે બરોબર રહીએ તો આપણે નાવમાં આ પાર પાડી જઈએ ભગવાનના ધામ સુધી પહોંચી જઈએ આ દિવસે ગણપતિ વિસર્જન હોય છે ગણપતિનું મોટું પેટ એટલે માન અપમાન બધું ગળી જાય મોટું માથું એટલે વિશાળ બુદ્ધિ અને એ ઝીણી આંખો એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ અને શુંઢ એમાંથી વાસનાને સૂંઘીને દૂર થાય એવી રીતે દૂર કરવી એવું ગણપતિનું સ્વરૂપ છે એ પછી એનું પૂજન કરીને આજે એનું વિસર્જન થાય છે આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે એટલે એનો અર્થ એ છે કે આપણે બદલવાનું છે પણ મેન ઇઝ કંડિશન માણસને બદલવું ગમતું નથી પણ આપણે જો બદલીએ તો જોબન પડકીમાંથી કેવો ભક્ત બન્યો હીરો પખી કેવો બન્યો એટલે બદલાવનાર કોક જોઈએ તો જેને આવા ગુરુ મળ્યા છે એનું જીવન બદલાય છે એટલા માટે આ છે આપણે તો વર્ષમાં એક જ વાર જીવન પરિવ પરિવર્તિની એકાદશી આવે પરંતુ આપણે જોઈએ ને કે આપણી ગુરુ પરંપરાએ મહાન સ્વામી સુધીની આખી જિંદગી આ બધાનું પરિવર્તન કરવાનું જ કાર્ય કર્યું છે અને એ જ કરે છે કે આદિવાસીથી માંડીને ઠેઠ વિદેશ સુધીની એટલા માટે એ સમજવાની આ વાત આમાં આવે છે વામન દ્વાદશીની વાત તો મેં હમણાં જ કરી દીધી એટલે વામન ભગવાનનો જે અવતાર થયો અને મહારાજે એના માટે રણછોડજી તિગમજીની મૂર્તિ ભાઈ ત્યાં પધરાવી છે જૂનાગઢની અંદર આ આપણું જે સૌરઠળી છે એ જ વામન સ્થળી ત્યાં પણ વામનજીની એક મૂર્તિ છે ત્યાર પછી નવરાત્રિ આવે છે આ નવરાત્રિ છે એમાં એવું બનેલું કે એક વખતે અરુણાચલમમાં જ્યારે પાર્વતીજી તપ કરતા હતા એમનું રૂપ જોઈને મહિષાસુર નામનો અસુર એને પળવા માટે ગયો એટલે એ ગુસ્સે થયા અને દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું અઢાર હાથમાં હથિયારો લઈ સાત નવ દિવસ સુધી કરી અને એ મહિષાસુરનો નાશ કર્યો એટલે મહિષાસુર મરદી નહીં કહેવાયા એટલે આ શક્તિથી આ અસુરનો નાશ થયો મહીષ એટલે પાડો એટલે પાડા જેવી આપણી વૃત્તિઓ બધી હરાઈ છે હરા હરાડી અને એને આપણે જીતવા માટે એ કારણ કે લગામ નથી સંયમ નથી આપણામાં શક્તિ જોઈએ એટલે ભગવાનની શક્તિ એના દ્વારા આપણે સંયમ મેળવવાનો અને એ શક્તિ આ ભગવાનની શક્તિ આપણને ગુરુ થકી પ્રાપ્ત થાય છે અને આપણે આ પ્રમાણે માયા સામે આ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ આ નવરાત્રિનો આ સમય છે એનો આ મર્મ છે એ નવરાત્રિ એટલે પછી વિજયાદશમી એટલે એ જ કે મહિષાસુર ઉપર મહિષાસુર મરિનીએ વિજય પ્રાપ્ત કર્યો એટલે વૃત્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરીએ એ વિજયાદશમી છે એટલે આ સમજવાનું એટલે આ દિવસે આજે આ કુબેરે કૌશને દાન પૈસા આપવા માટે સમીના વૃક્ષ ઉપર ચૌદ કરોડ સોના મોરો નાખેલી એટલે લોકો સમી પૂજન કરે છે આ દિવસે બધા શુભ કાર્યો પણ થાય છે રાવણ દહન થાય છે આજે જોઈએ કે ઘોડા બધા દોડાવે છે અને આ પ્રમાણે આપણે પણ સમજવાનું કે દશેરાના દિવસ આપણું ઘોડું ના બેહી જાય આપણા નિયમમાં ચૂક ના થઈ જાય એટલા પણ આપણે ખ્યાલ રાખો એટલે વાસના ઉપર વિજય છે એ જ ખરેખર આ વિજય છે કહેવાય છે કૃષ્ણમ હિ શાસ્ત્રમ ઇન્દ્રિય જય બધા શાસ્ત્રોનો સાર એ છે કે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો એ આનો મર્મ થયો હવે આવે છે આપણી શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા હવે એ દિવસે જેમ કે લક્ષ્મીજી હાથમાં દીવો લઈને નીકળ્યા કે કો જાગૃતિ કો જાગૃતિ જે જાગે એને મારે ધન આપવું એટલે કોજાગર જાગરતી ઉપરથી કોજાગરી શબ્દ પડ્યો અને આને કુજા કોજાગરી પૂર્ણિમા એવું નામ પણ કહેવાય છે એટલે આપણે પ્રતિક્ષણ જાગૃતિ રાખવી પડે જો જાણપણું ચૂકી જઈએ ને તો આપણે ઘણું નુકસાન કરીએ વિશ્વામિત્ર પાસે બેનકા આવી એ જાગૃતિ જતી રહી અને એમાંથી મુશ્કેલી ઊભી થઈ ગઈ એટલા માટે અખંડ જાણપણું રાખવું આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ અજમાન સ્વામી મહારાજ આપી પરંપરા આગળની એ પણ આ દીવો લઈને બધી જગ્યાએ ફરે છે કો જાગૃતિ કો જાગૃતિ આપ આ ભગવાન રૂપી ધન લઈને અને જે ખરેખર જાગૃત છે એને આ પ્રમાણે ભગવાન રૂપી ધન પ્રાપ્ત થાય છે જો જાગત હૈ સો ફાવત હૈ જો સોવત હૈ સો ખોવત હૈ એટલે આપણે ધર્મ નિયમની અંદર જાગૃતિ ભગવાનમાં મનુષ્યભાવના અને ગુરુમાં મનુષ્યભાવ ન જ આવી જાય એ જાગૃતિ આ બધી જાગૃતિ આપણે રાખવાની છે તો પછી આપણા ઉપર રાજીપો થઈ જાય એટલે આ વાત આ સમજવી આ દિવસે મહારાસ પણ કરેલો ભગવાન સ્વામિનારાયણે અને પંચાળાની અંદર એ પણ એક આપણને એમ સ્મૃતિ છે અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય આ દિવસે થયેલું અક્ષર બ્રહ્મ પ્રગટ થયું તો કેટલા બધા ફાયદા થયા સ્વામિનારાયણ ભગવાને આ પ્રમાણે પોતે તો પ્રાગટ્ય કર્યું પોતાનું પણ કહ્યું કે મારા ધામની અંદર અક્ષરરૂપ થયા વગર તો અવાશે નહીં એટલા માટે સાક્ષાત અક્ષરને લાવ્યા અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય મારો આ છે કે જે અક્ષરના એક એક એકવાના દિવસે કોટી બ્રહ્માંડ અણુઓની પેઠે ઉડતા ભરે છે એવું ધામરૂપ અક્ષર એ રૂપે થયો રહ્યો થકો મારી ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય તો આ નિશ્ચય કરાવવા માટે પણ અક્ષરની જરૂર આપણે જોઈએ કે શિક્ષાપત્રીનો ને સત્સંગ દીક્ષાનો એકસોનો સોળમો શ્લોક છે એ સિદ્ધ કરવા માટે કે નિજાતમાનમ બ્રહ્મરૂપમ એટલે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવા માટે પણ અક્ષર જોઈએ એટલે આવા અનંત કારણો અક્ષરની અંદર રહેલા છે એટલે મહારાજ પોતાની સાથે લાવ્યા પુરુષોત્તમનું સ્વરૂપ સમજા નથી પુરુષોત્તમનો જેવો છે એવો મહિમા આપણે એમાંથી જાણી શકીએ એટલા માટે અક્ષરની જરૂર બીજું પગલું અક્ષરતામાં મૂકવા માટે પણ અક્ષરની જરૂર એટલે એ પ્રમાણે જે ચાર તત્વોમાંથી આ પાંચ તત્વોમાંથી આ ચોથું તત્વ એ અક્ષર બ્રહ્મ એ અતિ મહત્વનું છે અને એ આજે પ્રગટ થયા ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્ર આજ આ ચંદ્ર જે રૂપી ચંદ્ર આજે પ્રગટ થયો અને ઉગ્યો છે ત્યારથી આત્મ્યો જ નથી એ આત્મ્યો જ નથી એના સ્વરૂપો બધા રૂપો બદલાયા છે આજે મહંત સ્વામી રૂપે આજે પ્રકાશી રહ્યો છે એટલા માટે ધન્ય ધન્ય શરદ પૂનમનો ધન એવું આપણે બોલીએ છીએ અને હવે આવે છે આ ચાતુર્માસની અંદર દીપોત્સવી પર્વ હવે દીપોત્સવી પર્વ છે એ રમા એકાદશીથી થાય છે આત્માનંદ સ્વામી બોલતા કે વાસ્તુ ઉપર વિજય એનું નામ કહેવાય મહોત્સવ અરે આત્માનંદ સ્વામી એવી રીતની વાત કરતા એટલા માટે આ જે એકાદશીના દિવસે આવી રીતે આપણે આ બધું જે બધી ઇન્દ્રિયોનો આ વિગ્રહ કરવાનો હોય છે એટલે બહુ જરૂરી છે એટલે આ એકાદશીનો મહિમા ઘણો બધો છે પણ એની સાથે સાથે જોઈએ કે આપણા સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતાનો ગૃહ ત્યાગ કર્યો અને શાસ્ત્રી મહારાજ પાસે સાધુ થવા માટે નીકળ્યા એ પણ આ રમા એકાદશી હું રમૂજમાં કહું છું કે ભલે ક્રિકેટ રમનો સામાન લેવા જે વખતે આ બધા પ્રસંગે સ્વામીનો પત્ર આવેલો શાસ્ત્રી મહારાજનો અને છોડીને ગયા ક્રિકેટ તો છોડી દીધું પણ ક્રિકેટ કલ્ચર એમનું છૂટ્યું નહીં એટલે કે ચોગ્ગો છગ્ગો મારવાનું તો આજે દેશ અને વિદેશની અંદર સત્સંગરૂપી ચોગ્ગો છગ્ગો મારી આખી પૃથ્વી ઉપર એમણે અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડી દીધેલો છે વાઘ બારસમાં એક મહત્ત્વનું છે એ દિવસે ગૌ દ્વાદશી કહેવાય છે ગાય અને વાછડાની પૂજા આજે ઘણી જગ્યાએ આનો બધો આહાર થતો હોય છે આ બધા ઘણા બધા દેશો વિદેશોની અંદર બીફ કરીને બધું માંસ હોય છે એ બધું ગૌમાંસો જ હોય છે હોય છે ત્યારે આપણી સંસ્કૃતિ છે એને સાચવવાની એની પૂજા કરવાની છે અને એ દિવસે બધા જૂના ચોપડાઓ એ તો બધા આ પ્રમાણે સમેટી લેવામાં આવે છે એનો બધો વિશાળપૂર્વક કરવામાં આવે છે પછી આવે છે ધનતેરસ ધન એટલે શું કે ધનની પહેલા તો ધન એટલે ગાયોની પૂજા થતી ગાયના હવે ધન આવી ગયું પરંતુ સાચું ધન છે રે તમે સાચું નાણું એ સાચું ધન છે એની પૂજા કરવાની હોય છે ભગવાનની હવે આ દિવસે ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળેલા એવી કથા મેં આગળ કરી દીધેલી છે એટલે સંત ધન્વંતર વૈદ સમ જય રોગી જયહુ મુક્ત બતાવત તાહુ કો તે સો ઔષધ કહેવું એટલે સંત પોતે ધનવંતરી વૈદ્ય છે અને જેવો દર્દી એવી દવા આપે છે તો આપણે જોઈએ કે આ પ્રમાણે આ રીતે એમણે આપણને કથા વાર્તાનો લાભ આપેલો છે તો કથારૂપી અમૃત કેટલું આપણે લીધું એનો વિચાર કરવો આપણે બાળકો પણ એક ધન છે એને કેટલા સંસ્કારો આપ્યા એ પણ આ દિવસે વિચારવું સંસ્કાર પણ ધન છે જો સંસ્કાર ધન નહોતું તો આખો યુગાંડા દેશ એક અસંસ્કારી મનુષ્યને લઈને રોળાઈ ગયો ઘણા બાળકો જોઈને સંસ્કાર ના આપવાથી ઘણા બધા હિટલર જે બાદા પાકેલા હોય છે એવી બધી પણ મુશ્કેલીઓ થયેલી છે એટલા માટે આ ધનતેરસના દિવસે આજે આપણે આ કેટલા સદગુણોની કમાણી કરી એનો એ એ બધું આપણે જોવાનું છે એ વાત આવી કાળી ચૌદસ છે એમાં તો છે ને એમ કહ્યું છે કે આપણને એકાવન ભૂતળા વળગ્યા છે એટલે કહ્યું છે કે ત્રણ જે ગુણ અને ઇન્દ્રિયો અને બધું કરીને ટોટલ થાય છે એકાવન બધા બધા તત્વો એ આપણને વળગેલા જ અને એનો સંઘ આપણે છોડવાનો જ તો ગુણાતી એવા જે આપણા ગુરુ એના જ્યારે આપણે એમનો સમાગમ કરીએ તો આપણા બધા ભૂતો છે ને એ બધા જાય એટલા માટે કાળી ચૌદશ ગુજરી ચૌદસ થાય એટલે આપણે જોઈએ કે આ પ્રમાણે એવા ગુરુ મળે અને જો પછી આપણો સ્વભાવ છે ને એ પણ એક ભૂત છે એટલે એ પણ આપણે કાઢવાનું છે ને તો બીજા એકાવન પાછા ખાતે આવે એટલે એ પણ સમજવાનું ગુરુ થકી હવે આવે છે દીપાવલી જેની દિવાળી કહેવાય છે એ દિવસે ભગવાને ભૌમાસુરનો નાશ કરેલો ભૌમાસુર અદિતિ માતાના કુંડળ ચોરીને જતો રહેલો અને એ વખતે પછી આ પ્રમાણે દેવોએ પ્રાર્થના કરી એટલે ભગવાન હવે એ એના ત્યાં જઈને પ્રાગ જ્યોતિષપુરમાં એનો નાશ કર્યો અને આ પ્રમાણે એની પાસે બધી સોળ હજાર જેટલી બધી 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 ઉત્તમમાં ઉત્તમ સ્ત્રીઓ હતી એની સાથે ભગવાને એમને એમના આ પ્રમાણે સંકલ્પ પ્રમાણે એમનું લગ્ન કર્યું એટલે એ દિવસ પૃથ્વી રાજા એમણે પૃથ્વીનું દોહન કરીને રસકસ કાઢ્યા કારણ કે આગળનો રાજા બહુ અધર્મી થયેલો એટલે પૃથ્વીએ રસકસ છુપાવી દીધેલા એટલે આપણને મળ્યા સમુદ્રમાંથી આ દિવસે લક્ષ્મીજી નીકળ્યા પાંડવો વનમાંથી પાછા ફર્યા એટલે આવા બધા દાખલા બધા પ્રસંગો એની અંદર રહેલા છે અંધકાર વિદારવા માટે આજે અજ્ઞાનરૂપી અંધકાર સમગ્ર વિશ્વમાં છે એ વિદારવા માટે ગુણાતીત ગુરુ પરંપરા સહજાનંદી દીપક લઈ અને બ્રહ્માંડની અંદર વિચરી રહેલા છે આજે દિવસે ચોપડા પૂજન થાય જેને શારદા પૂજન કહેવાય છે લક્ષ્મીનું પૂજન પણ યાદ રાખવાનું કે લક્ષ્મી હંમેશા ભગવાનની સાથે હોય છે એટલે ભગવાનને સાથે રાખવા આજે આપણે ધંધો કરીએ બીજું કરીએ ચોપડા પણ એમાં ભગવાનનો ભાગ રાખવાનો જેનાથી આપણામાં નીતિ આવે આપણામાં અહમ ના આવે સુખ દુઃખની અંદર ફેંકાઈ ના જઈએ કારણ કે ભગવાન ભાગીદાર થયા એટલે ભગવાનનો દસમો વીસમો ભાગ આપણે આ કાઢવું અને આ દિવસે બુક ઓફ લાઈફ જીવનનો ચોપડો પણ તપાસવો કે સત્સંગ કર્યો ત્યાંથી કેટલા આગળ વધ્યા ઘટ્યા એનો પણ વિચાર આપણે આ દિવસે કરવો પછી આગળ આવે છે કે બેસતું વર્ષ જેને નૂતન વર્ષ કહેવામાં આવે છે એટલે એ પણ સમજવા જેવું છે કે વર્ષ તો દર વર્ષે બદલાય છે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા કે નહીં એનો વિચાર આપણે આ દિવસે કરવાનો એટલે આપણા જીવનનો ચોપડો આ પ્રમાણે જોવાની જરૂર છે એટલે એ દૃષ્ટિથી આજે આપણે બદલવાનું છે કારણ કે વી લિવ ઇન ડીડ નોટ ઇન યર્સ આપણે તો બધા છીએ ને કે એ સદગુણોની અંદર જીવીએ છીએ વર્ષોમાં નહીં કેટલા વર્ષ જીવ્યા એવું નહીં કેવું જીવ્યા એનો વિચાર હંમેશા કરવો ને તો પછી એની જૂની આ રફતાર ચાલુ રહે એવું ના બને આ દિવસે અન્નકૂટ કરવામાં આવે છે એટલે કે એમાં નવા ધાન્યો થાય છે એ બધા ધાન્યો એ પછી ભગવાન આગળ ધરાવવામાં આવે છે આ શરૂઆત થયેલી ગોવર્ધન પૂજાથી કારણ કે બધા નંદ બાબાને બધા આ ઇન્દ્રની પૂજા કરતા કારણ કે વરસાદ વરસે છે તો અનાજ પાકે છે તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મારી પૂજા અરે ગોવર્ધનની પૂજા કરો અને ઇન્દ્ર પછી ખૂબ ગુસ્સે થયો મારે મેં ખાંગા કર્યા ત્યારે ભગવાને ટચલી આંગળીથી ગોવર્ધન ઉપાડી અને પછી બધાની રક્ષા કરી તો પછી ખબર તો પડે ને કે ગોવર્ધનની પૂજા કરી પણ જે ગોવર્ધનને ટચલી આંગળી ઉપાડે એની પૂજા આપણે મુખ્ય કરવાની ભગવાનનો આશ્રો કરવાનો એ આમાંથી આપણને થાય છે એટલે એ વાત સમજવાની એટલે આ સ્વામી એક વખત એક અગિયાર અગણાયશીના અગ્યાશીના દિવસે લંડનમાં વાત કરવી કરેલી કે ભગવાને કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ સમજવા કે છપૈયામાં પ્રગટ્યા અને પછી ગઢડામાં ધામમાં ગાય એમ નહીં પણ ગુણાતી સંત દ્વારા અખંડ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે એ આપણે સમજવું પછી આ દિવસે સંકલ્પ કરવાનો કે જો તિલક ચાલનો ન કરતા હોય તો તિલક ચાલનો શરૂ કરીએ પછી આ અભાવ ગુણમાં પડીએ નહીં સમસુદ ભાવ રાખીએ વચનામૃતાથી સ્વાભાવિકની વાતો વગેરે ગ્રંથોનું વાંચન કરવાનું રાખીએ ગુરુમાં નિર્દોષ બુદ્ધિ ખંડિત ન થાય એનું આપણે પણ સંકલ્પ કરીએ પછી આવે છે લાભ પાંચમ એ લાભ પાંચમ છે એ લાભસ્તેષામ જયસ્તેષામ કુતસ્તેષામ પરાજય જેને આ ભગવાન મળ્યા એને તો લાભ જ છે એટલા માટે સજની રે ટાણું છે અમૃત લાભનું ફેરફેર ન મળે એવું બીજના જબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ આવો સત્સંગ કરવાનો કે જેટલા ગિરનારની અંદર વૃક્ષો છે એ બધા કલ્પ વૃક્ષો હોય જેટલા પથ્થર છે એ બધી પાર ચિંતામણી હોય એ બધું બાળીને પણ આ સમાગમ કરવો એટલે કેટલો મોટો લાભ એટલે મોટો લાભ આપણે આમાંથી લેવાનો છે તો આપણા તો બહુ મોટા ભાગ્ય છે લાભ છે કે આપણને સંત મળ્યા ભગવંત મળ્યા મળ્યા મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા એટલે આપણા ભાગ્યનો કોઈ પાર નથી રાગપણું જતું રહ્યું આપણે આનંદમાં રહેવું અને હવે છેલ્લે આવે છે દેવ દિવાળી આ દેવ દિવાળી એ ચાતુર્માસની ત્યારે સમાપ્તિ થાય છે આ ચાતુર્માસથી સમાપ્તિ થાય આપણે એમ સમજીએ કે હાશ આ વ્રતમાંથી છૂટ્યા તો પછી કોઈ દિવસે ભગવાન પ્રગટ નહીં થાય દેવ પ્રબોધ ક્યારે થાય કે આપણે આ રીતે વ્યવસ્થિત રીતે નિયમ ધર્મ પાળીને આ જે ચારચુર્માસના નિયમો બરાબર સાર ધાર પાડ્યા હોય તો પછી એ ભગવાન આપણામાં પ્રગટ થાય એટલા માટે દેવ તો દર વર્ષે પ્રબોધ થાય છે પણ આપણામાં દેવો પ્રબોધ થવો જોઈએ એટલે એ ચાર મહિના વ્રત નિયમ દ્રઢતાપૂર્વક પાડે એના અંતરમાં દેવો પ્રબોધ થાય છે અને આપણે જોયું કે મહારાજ ગુણાતીત પરંપરા દ્વારા એમણે આ લાખોના હૃદયની અંદર દેવ પ્રબોધ કરાવી દીધો છે જીવન બધાના બદલાવ્યા છે આપણા જીવનમાં જે બધા દોષો ટળે એનું નામ કહેવાય દિવાળી પર અને એની સાથે પ્રભુ પ્રગટે એ દેવ દિવાળી અને રાજ મારે રો દિન દિન દિવાળી જેવું છે કે આપણને તો ભગવાન મળ્યાના આવા સંત મળ્યા એ રોજ દિવાળી આ દિવસે ધર્મદેવનો જન્મ કહેવાય છે એટલે ધર્મનું પાલન બરાબર થવું નીલકંઠ વર્ણીમાંથી દીક્ષા લઈને આપી આપી રામાનંદ સ્વામીએ સહજાનંદ અને નારાયણ મુનિ મળ્યા એ પણ આજનો દિવસ અને શ્રીહરિનો પટ્ટાભિષેક થયેલો જેતપુરમાં એ પણ આજનો દિવસ અને આ જે તુલસી વિવાહ કે તુલસીજી ભગવાનને વરી ગયા જેવી રીતે આપણે ભગવાનની શરણાગતિ અખંડ સ્વીકારવી એમાં અર્થ થાય છે અને આ દિવસે આ જે કાર્તિક શુક્લ એકાદશીએ પ્રમુખ સ્વામી મહારાજને આંબલીવાળી પોળની અંદર બાઉુભાઈના કોઠારીના ઘરે શાસ્ત્રીજી મહારાજે દીક્ષા આપીને શાંતિ ભગત નામ પાડેલું એટલે આવા બધા ઉત્સવો આની અંદર વણાયેલા છે એટલે આ જે ચાતુર્માસ છે એ આંતરજાગૃતિનું પર્વ છે એની અંદર આવા બધા વ્રતો સમાવેલા છે તો એની અંદર આપણે બરાબર જાગૃત રહી અને આ બધા નિયમ ધર્મ પ્રમાણે આપણું જીવન આપણે બરાબર બનાવીએ અને ગુરુહરીને આપણે મન કર્મ વચને રાજી કરી લઈએ પ્રસન્ન કરી લઈએ તો આ ચાતુર્માસનું પર્વ છે એ આંતર જાગૃતિ પર્વ બની જાય અંતરની અંદર ભગવાન જાગૃત થઈ જાય દેવનો પ્રબોધ થઈ જાય એટલે આ પ્રમાણે આપણે આ પ્રકારે આ જે ચાતુર્માસના વ્રતને આપણે સારી રીતે જીવનની અંદર આ બરાબર સારી રીતે ઉતારીએ અને એ પ્રમાણે ભગવાનનું જો પ્રબોધ ભગવાનને આપણામાં પ્રગટ કરી રાખીએ ગુરુકૃપાથી ગુરુના સમાગમથી એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય